વેલકમ ટુ ઓલ. આજે આપણે ભણીશું ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયાની અંદર બે ટાઈપ છે, ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીન્સ વાયર્ડ મીડિયા અને અનગાઈડેડ મીન્સ વાયરલેસ મીડિયા. ઓકે, તો ટ્રાન્સમિશન મીડિયા બે ટાઈપના છે અને એની અંદર બી ઘણા બધા અંદર સબ ટાઈપ પડે છે. તો એ કયા કયા છે એ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો ફર્સ્ટ છે ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયા એટલે શું? તો કે ભાઈ, સોર્સ ટુ ડેસ્ટિનેશન. તમારે કાંઈ બી વસ્તુ પાસ ઓન કરવી છે તો તમે કયા મીડિયમ થ્રુ એ વસ્તુ જે છે એ પાસ કરશો. ઓકે, તો જે મીડિયમ છે એને કહેવામાં આવે છે ટ્રાન્સમિશન મીડિયા. હવે ટ્રાન્સમિશન મીડિયા જે છે એ બે ટાઈપના હોય છે. ફર્સ્ટ છે ગાઈડેડ મીડિયા અને સેકન્ડ છે અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીન્સ વાયર્ડ કનેક્શન અને અનગાઈડેડ મીન્સ વાયરલેસ કનેક્શન. ગાઈડેડ મીડિયા જે છે એ પાછા સબ થ્રી પાર્ટની અંદર ડિવાઈડેડ છે, ટ્વિસ્ટેડ પેર કેબલ, કોક્સિયલ કેબલ અને ફાઈબર ઓપ્ટિક કેબલ. અને અનગાઈડેડ મીન્સ વાયરલેસ મીડિયા જે છે એની અંદર વેવ્સની અંદર જે છે ઇન્ફોર્મેશન અથવા તો ડેટા જે છે એ સેન્ડર ટુ રિસીવર પાસ ઓન થતું હોય. તો એની અંદર ત્રણ વેવ છે, રેડિયો વેવ, માઇક્રોવેવ અને ઇન્ફ્રારેડ વેવ. હવે ફર્સ્ટ ગાઈડેડ મીડિયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ગાઈડેડ મીડિયા મીન્સ એઝ યુઝ્યુઅલ મેં કીધું કે વાયર્ડવાળું કંઈક ચેનલ, વાયર્ડવાળું કંઈ બી કોમ્યુનિકેશન જે છે એ એક ડિવાઇસથી બીજા ડિવાઇસને કનેક્ટ કરતું હશે. હવે મેઇનલી જે છે એ ત્રણ ટાઈપના વાયર છે. ફર્સ્ટ છે ટ્વિસ્ટેડ પેર કેબલ. ઓકે, એના નામ ઉપરથી જે વાયર છે એ ટ્વિસ્ટ કરેલા હશે કેબલ થ્રુ. સેકન્ડ જે છે એ કોક્સિયલ કેબલ. ઓકે, જ્યારે તમારે વધારે સિક્યોર ડેટા જે છે એ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં અથવા તો સોર્સ ટુ ડેસ્ટિનેશન તમારે પાસ આઉટ કરવું હોય તો તમે કોક્સિયલ કેબલનો યુઝ કરી શકો. તેના પર છે ફાઈબર ઓપ્ટિક કેબલ, બરાબર. એની અંદર જે છે એ ગ્લાસ મીન્સ લેઝર લાઇટ થ્રુ ડેટા આપણો પાસ થતો હોય. તો જ્યારે તમારે હાઈ સ્પીડ ડેટા અથવા તો લાઇટ વેઇટેડ ડેટા જે છે એ પાસ કરવો હોય ત્યારે ફાઈબર ઓપ્ટિક કેબલનો યુઝ થાય છે. હવે ઇન ડિટેલ આપણે આ ત્રણે ત્રણ કેબલ જે છે એને જોવાના છે. તો ફર્સ્ટ છે ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે એના નામ ઉપરથી જ છે કે ભાઈ એ શું હશે, તો કે એકબીજા પર ટ્વિસ્ટ હશે. ઓકે, ટ્વિસ્ટેડ ટુગેધર હશે. અને એ જે છે એ મેઇનલી ડેટા અને વોઇસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર યુઝ થાય છે. ટ્વિસ્ટેડ પેર કેબલ જે છે એના બે ટાઈપ છે, યુટીપી અને એસટીપી. યુટીપી મીન્સ અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ અને એસટીપી મીન્સ સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલની અંદર કેવું હશે કે આ ટ્વિસ્ટ કરેલા પેર હશે. ઓકે, અને એની ઉપર એક પ્લાસ્ટિકનું કવર હશે. અને સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે તો કે આ જે છે પેર હશે પ્લાસ્ટિકના કેબલની. ઓકે, એની ઉપર એક સિલ્ડ હશે, એની ઉપર પ્લાસ્ટિક કવર હશે. ઓકે, મીન્સ સિલ્ડ એક જે છે એક લેયર એક્સ્ટ્રા આવી ગયું. That's why it's called as a sealed twisted pair cable. હવે આ ટ્વિસ્ટેડ પેર કેબલ છે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર શું છે? તો એની ઉપર જે આ તમને પ્લાસ્ટિકનું કવર દેખાય છે એને કહેવામાં આવે છે ઇન્સ્યુલેટર. અને જે અંદરથી જે જ્યાંથી કરંટ પાસ થાય છે, ડેટા પાસ થાય છે એને કહેવામાં આવે છે કન્ડક્ટર. તો ધીસ ઇઝ ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ જે છે એ મેઇનલી ટેલિફોન વાયર્સ જે છે એની અંદર યુઝ થાય છે. લેસ એક્સપેન્સિવ છે. ઓકે, વીક ઇમ્યુનિટી ધરાવે છે. અને આ કેટેગરીઝ આપણે કહીએ તો ભાઈ કેટ થ્રી અને કેટ ફાઇવ જે છે એ એની કેટેગરી છે. અને યુઝડ મેઇનલી જે છે એ લેબોરેટરીની અંદર એનો યુઝ થાય છે. ઓકે, આ કેટ થ્રીનો ટાઈપ છે. આ કેટ ફાઇવ બેઝડ ઓન કંપની, બેઝડ ઓન એના ફીચર. ઓકે, એના ટાઈપ્સ જે છે એની કેટેગરીઝ જે છે એ ડિવાઇડેબલ હોય. એના પછી આવે છે સિલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ. મીન્સ એની અંદર કાંઈ છે નહીં, બટ એક એક્સ્ટ્રા મેટાલિક સિલ્ડ જે છે એ દરેક પેરની ઉપર આપણે ચડાવી દીધું, એટલા માટે જે છે એને શું કહેવામાં છે સિલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ. એ જે છે એ થોડુંક કમ્પેર ટુ અનસિલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ થોડુંક એક્સપેન્સિવ છે. યુટીપી કરતાં વધારે પરફોર્મન્સ બટ ઓબ્વિયસલી પ્રોવાઈડ કરે છે. ઓકે, ને જ્યારે તમારે એન્ટાયર નેટવર્ક મીન્સ આઉટસાઇડ ઓફ બિલ્ડિંગની અંદર કાંઈ બી નેટવર્ક જે છે એસ્ટાબ્લિશ કરવું હોય, બરાબર, તો ત્યારે જે છે તમે સિલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ જે છે એનો યુઝ કરી શકો. ઓકે, એનો સ્ટ્રક્ચર છે કે ભાઈ જેકેટ છે આઉટર, પછી ઉપર ઓવરઓલ સિલ્ડ છે અને એની અંદર જે છે પેડ કેબલ છે. તેના આફ્ટર આવે છે કોક્સિયલ કેબલ. ઓકે, કોક્સિયલ કેબલ મીન્સ કે જ્યાં તમારો ડેટા પાસ થતો હોય, બરાબર, એ જે છે એ કોપરનું હશે, મેટલનું હશે. ઓકે, આ કોરાને કહેવામાં આવે છે જે મેટલની હશે, કોપરની. એના ઉપર જે છે એ ઇન્સ્યુલેટર એક ડિફાઈન કરવામાં આવશે, ડાઇ ઇલેક્ટ્રોનિક. પછી એની ઉપર મેટાલિક સિલ્ડ જે છે એનું લેયર આવશે અને એની ઉપર પ્લાસ્ટિક જેકેટ આવશે. ઓકે, મેઇનલી જે છે કોક્સિયલ કેબલનો યુઝ ટેલિવિઝનની અંદર લોંગ ડિસ્ટન્સ ફોન કોલ ટ્રાન્સમિશન ની અંદર જે છે યુઝ થાય છે, જે હાઈ બેન્ડવિડ્થ અને એક્સલન્ટ જે છે એ નોઇઝ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે. ઓકે, આ જે છે એ તમે જોયું હશે ટીવીના કેબલની અંદર. તો આ જે છે એ કોક્સિયલ કેબલ છે. તેના આફ્ટર આવે છે ફાઈબર ઓપ્ટિક કેબલ. ફાઈબર ઓપ્ટિક કેબલ એટલે તમારો જે ડેટા પાસ થતો હોય, બરાબર, એ જે છે એ ગ્લાસ અથવા તો કોર, ઓકે, એનામાંથી પાસ થતો હોય. એની અંદર ક્લેડિંગ, એની ઉપર જે છે એ ક્લેડિંગનું લેયર હોય, એની ઉપર કોટિંગ આવશે, એની અંદર ઉપર પાછું એક પ્લાસ્ટિકનું લેયર અને એની ઉપર પાછું આઉટર જેકેટ. એટલે તમે વિચાર કરો કે જે ડેટા અહીંથી પાસ થાય છે, ઓકે, એમાં જરા બી નોઇસ જે છે એ જશે નહીં. ઓકે, નોઇસ શું કામ જાય, કેમ કે જો ડેટા પાસ થતો હોય ને એક જ લેયર આપણે ઉપર જે છે એની ઉપર કવર કરેલું હોય, તો એ જો લેયર બ્રેક થઈ જાય, ઓકે, તો જે ડેટા
ડેટા પાસ થતો હોય એ ડેમેજ થઈ જાય. ઓકે, પ્રોપર ડેટા જે છે એ પાસ ના થાય. તો આની ઉપર આટલા બધા લેયર આપણે ચડાવ્યા છે, તો એનો મતલબ એમ કે આપણે જે ડેટા પાસ કરીએ છીએ એ સિક્યોર વેની અંદર ડેટા પાસ થશે. ઓકે, આ કોર જે છે એ લેઝર છે અથવા તો લાઇટ ઇમેટિંગ ડાયોડ બી હોઈ શકે. ઓકે, એ હાઈ બેન્ડવિથ નેટવર્ક પ્રોવાઈડ કરશે. આ કોર છે, આ સેન્ડર અને રિસીવર, બરાબર. આ કોરમાંથી આપણો ડેટા જો આ પાસ થાય છે અને ઉપર જે છે એ ક્લેડિંગનું કવર જે છે ચડાવેલું છે. ઓકે, તો ધીઝ ઇઝ અ ફાઈબર ઓપ્ટિક કેબલ. ઓકે, ફાઈબર ઓપ્ટિક કેબલ તમે આ જોયા હશે, બરાબર. જ્યારે લાઇટ વેઇટેડની અંદર તમારે હાઈ ડેટા સેન્ડ કરવા હોય ત્યારે ફાઈબર ઓપ્ટિકનો યુઝ થાય. તેન આફ્ટર છે અનગાઈડેડ મીડિયા. અનગાઈડેડ મીડિયા મીન્સ એના નામ ઉપરથી જ કે વાયરલેસ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. ત્રણ ટાઈપના અનગાઈડેડ મીડિયા છે, રેડિયો વેવ, માઇક્રોવેવ અને ઇન્ફ્રારેડ વેવ. રેડિયો વેવ જે છે એ મેઇનલી રેડિયો અથવા તો ટેલિવિઝન જે છે એની અંદર મલ્ટીકાસ્ટ કમ્યુનિકેશન જે છે એ પ્રોવાઈડ કરવા માટે રેડિયો વેવનો યુઝ થાય. અને એ ઓલ ડાયરેક્શન જે છે, ઓકે, આ એન્ટેના છે, ઓલ ડાયરેક્શનની અંદર એના વેવ્સ જે છે એ પાસ ઓન થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ એનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ટેલિવિઝન છે, ઓકે, તો આ તમારી ડીશ ટીવી છે, મીન્સ ત્યાંથી જે છે એ રેડિયો વેવ જે છે એ ઇમિટેડ વેવ થશે, બરાબર, જશે, ટ્રાન્સમિટ થશે અને રિફ્લેક્ટ થશે, મીન્સ કે રિસીવ થશે. ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ. દેન સેકન્ડ ટાઈપ ઇઝ માઇક્રોવેવ. માઇક્રોવેવ જે છે એ મેઇનલી સેલ્યુલર ફોર્મ, સેલફોનની અંદર યુઝ થશે, અથવા સેટેલાઇટ નેટવર્ક જે છે એની અંદર માઇક્રોવેવ જે છે યુઝ થશે. માઇક્રોવેવ જે છે એ ઓલ્ડ ડાયરેક્શનની અંદર સેન્ડ નહીં થાય. ઇટ ઇઝ અ બેઝડ ફોર્મ ઓન યુનિકાસ્ટ કોમ્યુનિકેશન, મીન્સ વન વે કોમ્યુનિકેશન જે છે એની અંદર જે વેવ્સ જે છે એ માઇક્રોવેવ જે છે યુઝ થાય. તમે કોઈને કોલ કરો છો ત્યારે તમારો અવાજ જે છે એ સામેવાળા પર્સનને સંભળાય છે બીકોઝ ઓફ ધી માઇક્રોવેવ. ઓકે, એ તમારો વોઇસ જે છે એ માઇક્રોવેવની અંદર પાસ ઓન થશે. તો ધીસ ઇઝ ધ માઇક્રોવેવ. દેન લાસ્ટ જે છે એ આવે છે ઇન્ફ્રારેડ વેવ. ઇન્ફ્રારેડ વેવ મીન્સ શોર્ટ રેન્જ કોમ્યુનિકેશન માટે ઇન્ફ્રારેડ વેવ જે છે એનો યુઝ થાય છે. ઇન્ફ્રારેડ વેવનો બધા યુઝ કરેલો છે. સપોઝ એક એક્ઝામ્પલ આપું તો તમારા ટેલિવિઝનનું ટીવી, તમારા ટેલિવિઝનના ટીવીની આગળ જે આવી લાઇટ દેખાય છે, ઓકે, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લેઝર લાઇટ. એની અંદરથી વેવ જે છે પાસ ઓન થાય છે ટીવી સુધી, દેટ ઇઝ ઇન્ફ્રારેડ વેવ. ઓકે, હવે એનો એક ડ્રોબેક શું છે, તો કે એની ડુ નોટ પાસ ઇન્ફ્રારેડ થ્રુ ધ સોલિડ ઓબ્જેક્ટ. ઓકે, મીન્સ ઇન્ફ્રારેડ વેવની વચ્ચે તમે કોઈ બી ઓબ્જેક્ટ, મીન્સ કાંઈ બી તમે વોલ જે છે, મીન્સ કાંઈ બી ઓબ્જેક્ટ, કાંઈ બી વસ્તુ રાખી દો તો એના સિગ્નલ ટીવી સુધી પહોંચશે નહીં અને તમારા ટીવીની અંદર ચેનલ ચેન્જ થશે નહીં. ઓકે, એટલે ઇન્ફ્રારેડ વેવ જે છે એ શોર્ટ રેન્જ કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે અને મેઇનલી ટેલિવિઝનનું ટીવી છે, એસીનું ટીવી છે, એની અંદર ઇન્ફ્રારેડ કોમ્યુનિકેશન જે છે એ યુઝ થાય છે. સો દેટ ઓલ આર ધી અનગાઈડેડ મીડિયા. ઓકે, આ જે છે વન ટાઈપ ઓફ એક્ઝામ્પલ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ઇફ યુ લાઈક માય વિડીયો ધેન પ્લીઝ લાઈક ઇટ, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ સો મચ.